श्रीमद् भगवद गीता तेना मूल रूपे अध्याय एक कुरुक्षेत्र नी युद्ध भूमि पर सैन्य निरीक्षण। धृतराष्ट्र बोलिया, हे संजय, तीर्थ भूमि कुरुक्षेत्र मा युद्ध करवानी इच्छा थी एकत्र थयेला मारा तथा पांडुना पुत्रों ए शुं करी। संजय बोलिया, हे राजा, पांडु पुत्रों नी सेना ने व्यूहरचना मा गोठवायेली जोईने राजा दुर्योधन પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યા, હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ, એ જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે। અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે, જેમ કે મહારથી યુયુધા, વિરાટ તથા દ્રુપદ, તદુપરાંત દૃષ્ટકેતુ, જેકિતાન, કાશીરાજ, પુરજિત, કુંતીભોજ તથા શૈભ્ય જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે। પરાક્રમી યુધામન્યુ, અત્યંત શક્તિશાળી ઉત્તમૌજા, સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદીના પુત્રો એ બધા જ મહારથીઓ છે। પરંતુ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમારી જાણ માટે હું મારી સેનાના તે નાયકો વિશે કહું છું કે જેઓ મારી સેનાને દોરવણી આપવામાં વિશેષ યોગ્ય છે। મારી સેનામાં સ્વયં આપ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરિષ્ઠમા જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે। એવા અનેક વીરો પણ છે કે જેઓ મારા માટે પોતાનું જીવન તજવા તત્પર છે। તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે અને યુદ્ધ વિદ્યામાં નિષ્ણાત છે। આપનું સૈન્ય બળ અમાપ છે અને આપણે સૌ પિતામહ ભીષ્મ દ્વારા પૂર્ણપણે રક્ષાયેલા છીએ। જ્યારે પાંડવોનું સૈન્ય બળ ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં તે સીમિત છે। માટે સૈન્ય વ્યૂહમાં પોતપોતાના મોખરાના સ્થાનો પર રહીને આપ સૌ પિતામહ ભીષ્મની પૂરેપૂરી સહાયતા અવશ્ય કરશો। ત્યારે કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ પિતામહ ભીષ્મે સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો। ત્યાર પછી શંખ, નગારા, તુરાઈ તથા રણશિંગા સહસા એક સાથે વાગવા લાગ્યા, જેનો સંયુક્ત વાચ્યઘોષ બહુ ઘોંઘાટ ભર્યો હતો। બીજી બાજુએ અર્થાત સામા પક્ષી શ્વેત અશ્વ જોડેલા વિશાળ રથમાં બિરાજમાન ભગવાન કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા। ભગવાન કૃષ્ણે પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો, અર્જુને દેવદત્ત શંખ તથા અતિમાનુષી કર્મ કરનાર ખૌદરા ભીમે તેનો પૌંડ્ર નામનો પ્રચંડ શંખ ફૂંક્યો। હે રાજા, કુંતીપુત્ર યુધિષ્ઠિરે પોતાનો અનંત વિજય નામનો શંખ ફૂંક્યો અને નકુર તથા સહદેવે સુઘોષ તથા મણિપુષ્પક નામના શંખ ફૂંક્યા। મહાન ધનુર્ધર કાશીરાજ, મહાન યોદ્ધા શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ, અપરાજિત સાત્યકી, દ્રુપદ, દ્રૌપદીના પુત્રો તથા અન્ય જેમ કે મહાબાહુ સુભદ્રા પુત્ર વગેરે સૌએ પોતપોતાના શંખ ફૂંક્યા। આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા આ વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ઋતરાષ્ટ્રના પુત્રોના હૃદયોને વિદીર્ણ કર્યા। તે વખતે હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયો। હે રાજન, ધૃતરાષ્ટ્રના પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુને પછી ભગવાન શ્રી કૃષ્ણને આ વચન કહ્યા। અર્જુને કહ્યું, હે અચ્યુત, કૃપા કરી મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઊભો રાખો કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છાવાળાઓને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે તેમને હું જોઈ શકું। ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિવાળા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જેઓ અહીં યુદ્ધ કરવા આવ્યા છે તેમનું મને નિરીક્ષણ કરવા દો। સંજય બોલ્યો, હે ભરતવંશી, અર્જુન દ્વારા આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન કૃષ્ણે બંને પક્ષોના સૈન્યોના મધ્ય ભાગમાં તે ઉત્તમ રથને ઊભો રાખ્યો। ભીષ્મ, દ્રોણ તથા વિશ્વભરના અન્ય બધા જ રાજાઓની ઉપસ્થિતિમાં ભગવાને કહ્યું, હે પાર્થ,
અહીં એકત્રિત થયેલા આ બધા કુરુવોને જો, વન્ય પક્ષોની સેનાઓની મધ્યમાં ઉભેલા અર્જુને પોતાના કાકાઓ, દાદાઓ, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો તથા સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા. જ્યારે કુંતીપુત્ર અર્જુને મિત્રો તથા સંબંધીજનોની વિભિન્ન શ્રેણીઓને જોઈ ત્યારે તે કરુણાથી અભિભૂત થઈને આ પ્રમાણે કહેવા લાગ્યો. અર્જુને કહ્યું, હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે. મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે. મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે. મારું ગાંડિયું ધનુષ્ય મારા હાથમાંથી સરી પડે છે અને મારી ત્વચા બળી રહી છે. હું હવે અહીં વધારે સમય સ્થિર ઊભો રહી શકતો નથી. હું મારી જાતને ભૂલી રહ્યો છું અને મારું મન ભમી રહ્યું છે. હે કૃષ્ણ, કેશી દૈત્યના સંહારક કેશવ, મને તો માત્ર દુર્ભાગ્યના જ દર્શન થાય છે. આ યુદ્ધમાં મારા પોતાના જ સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ હું જોઈ શકતો નથી. અને હે પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. હે ગોવિંદ, અમને રાજ્ય, સુખ અથવા જીવનથી પણ શો લાભ થવાનો છે? કારણ કે જે લોકો માટે અમે એ સર્વ ઈચ્છીએ છીએ તેઓ બધા જ આ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે. હે મધુસૂદન, જ્યારે ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા તથા અન્ય બધા સગા સંબંધીઓ તેમના પ્રાણ તથા ધન ત્યજવા તત્પર છે અને મારી સામે ઉભા છે, ત્યારે ભલે તેઓ મને હણી નાખે તોય હું આ સૌનો સંહાર કરવાની શા માટે ઈચ્છા કરું? હે જીવ માત્રના પાલનહાર, બદલામાં મને આ પૃથ્વી તો શું પણ ત્રણેય લોકનું રાજ્ય મળે તો પણ આ બધાની સાથે લડવા હું તૈયાર નથી. ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે? જો અમે આવા આતતાઈઓને હણીશું તો અમે પાપમાં જ પડીશું. માટે જ અમે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા તેમના મિત્રોનો વધ કરીશું તો તે ઉચિત થશે નહીં. હે લક્ષ્મીપતિ કૃષ્ણ, આનાથી અમને શો લાભ થવાનો છે? અને અમારા જ કુટુંબીજનોની હણીને અમે કેવી રીતે સુખી થઈ શકીશું? હે જનાર્દન, લોભને વશ થયેલા મનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી, પણ કુળનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આવા પાપકર્મ કરવામાં શા માટે પ્રવૃત્ત થવું જોઈએ? કુળનો નાશ થઈ સનાતન કુળ પરંપરા નષ્ટ થઈ જાય છે અને એ રીતે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જાય છે. હે કૃષ્ણ, જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે ત્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીત્વના પતનથી હે વૃષ્ણવંશી અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે. અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બંને માટે નિસંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે. આવા પતિત કુટુંબોના પૂર્વજો અધઃ પતન પામે છે કારણ કે તેમને જળ તથા પિંડદાન આપવાની ક્રિયાનું સર્વથા લોપ થઈ જાય છે. જે લોકો પાપ કર્મો વડે કુળ પરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનષ્ટ થઈ જાય છે. હે પ્રજાના પાલનહાર કૃષ્ણ, મેં ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે જે લોકો કુળ ધર્મનો નાશ કરે છે તેઓ સદા નરકમાં વાસ કરે છે. અરે, આ તે કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટું પાપકર્મ કરવા માટે તત્પર થયા છીએ. રાજ્ય સુખ ભોગવવાના લોભવશ થઈને અમે સ્વજનોને જ હણવા તૈયાર થયા છીએ. જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો, નિશસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો તે મારા માટે શ્રેયસ્કર થશે. સંજય બોલ્યા, રણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાના ધનુષ્ય તથા બાણ
બાજુ પર મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રથના આસન પર બેસી ગયું।